नमस्कार खेडूत मित्रों, हूँ हर्षद ગોહિલ, એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જીરામાં ખેડૂતોએ પોતે પોતાનું બિયારણ તૈયાર કરવું હોય તો રોગિંગ કઈ રીતે કરવું ને એની માહિતી મેળવીશું. તો જીરાનું આ ખેતર છે, તમે જુઓ પરિપક્વ પાક છે અને આની માહિતી આપણને આપવા માટે આજે હરેશભાઈ ગોહિલ, જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સાવડા ગામના પ્રગતિશીલ ખેડૂત છે અને પોતે એક બીજ ઉત્પાદક પણ છે, એવો સરકાર માટે અને ખાનગી કંપનીઓ માટે બિયારણનું ઉત્પાદન પણ કરે છે. તો હરેશભાઈ, સ્વાગત છે આપનું. તો એ જણાવો કે ખેડૂતો જે પોતે પોતાનું બિયારણ દર વર્ષે ઉગાડીને વાવતા હોય છે, એમને માટે જે આ રોગિંગ કરવું એ કેવી રીતે કરવું અને કેવી રીતે બીજા છોડને ઓળખવા? એમ આ તમે ગમે તે કંપનીનો અથવા સર્ટિફાઈડ અથવા ફાઉન્ડેશન બીજ વાવ્યું હોય તો પછી એને 70 દિવસનું થયા ત્યારે એનો ફ્લાવરિંગ સમય, ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે તેને અલગ કલરનો આછા જાંબલી જેવા અલગ ટાઈપના ફૂલ આવે, એ બધા એ છોડો દૂર કરવા પડે. અને એની જેમ કે આવો છોડ તો એ દૂર કરી અને 99% પ્યોરિટી બેસે એ ટાઈપનું બિયારણ તૈયાર કરવું. તો હરેશભાઈ, જે એ જણાવો કે જે 4 નંબર બિયારણ છે અને આ બી આ જે જીરાનો જીરા જેવો છોડ છે, તો આમાં ખેડૂત કઈ રીતે ઓળખે આને? એનો ફૂલનો રંગ આછો જાંબલી અથવા સફેદ ટાઈપનો હોય છે, તે ઓળખી અને દૂર કરવા જોઈએ. અને બાકી બીજી કોઈ ઓળખ? એની હાઈટ ઓલા જેટલી હોય છે, ઊંચી વધારે હોય છે? એના કરતાં થોડી હાઈટ ઊંચી હોય છે અને જે એને નીચેથી ડાળીઓ ઓછી હોય છે, ડાળીઓની સંખ્યા નીચેથી ઓછી હોય છે. હા, તો આ બીજી વેરાયટી છે, 4 નંબર નથી તમે એવું કહેતા છો, બરાબર? જો ખેડૂત મિત્રો, આ જે છોડ છે આ 4 નંબરનું જ ખેતર છે જેમાં 4 નંબર જીરાનું જ વાવેતર કરેલું છે, પણ એની અંદર જે આ હરેશભાઈએ આપણને છોડ બતાવ્યો છે એમાં જે એ છોડ થોડો અલગ છે, એમાં જે ફૂલ છે ને એ સફેદ, થોડા સફેદ અને આછા જાંબલી જેવા છે અને એની હાઈટ પણ થોડી વધારે હતી એટલે અમને દૂરથી જે દેખાઈ ગયો, બરાબર? તો આ એક થોડો અલગ જાતિનો છોડ છે, 4 નંબરનો બિયારણ નથી આ. નીચે હું તમને 4 નંબરનું બિયારણ બતાવું. તો જે આમાં છે, આમાં જે ફૂલનો રંગ છે ને એ ઘાટો જાંબલી છે અને પેલામાં આછો જાંબલી અથવા તો સફેદ જેવો આપણે કહી શકીએ અને એની હાઈટ ઓછી છે. એટલે આપણે જો આપણું બિયારણ પોતે વાવવું હોય તો 70-80, જેવું હરેશભાઈએ જણાવ્યું કે 70 દિવસ પછી, 70 દિવસ પછી આપણે જે બિયારણ, જે પ્લોટમાં બિયારણ જેટલું ભેગું કરવું હોય એમાંથી જે વિજાતીય છોડ હોય, જે આવા અલગ પ્રકારના દેખાય એવા છોડ દૂર કરવા જોઈએ અને એક જ યુનિફોર્મિલિટી જળવાય એવા છોડ રાખી અને પછી એનો સ્ટોક બિયારણ તરીકે કરવો જોઈએ. હરેશભાઈ, જેને બિયારણ નથી કરવું, જેને પોતાનું જ માર્કેટ યાર્ડમાં જ જીરું વેચવાનું છે, એના માટે રોગિંગ કરવાની કોઈ જરૂર આપને જણાય છે? ના, એના માટે કોઈ જરૂર નથી. કોમર્શિયલમાં તો દરેક વસ્તુ ચાલી જાય, અથવા આ તો જેને પોતાનું બિયારણ તૈયાર કરવા માટેની જ વસ્તુ છે. ઓકે, તો ખેડૂત મિત્રો, આ હતા હરેશભાઈ કે જેમને આપણને જો તમારે પોતાનું બિયારણ જીરાનું જાતે ઉગાડી અને બીજા વર્ષે વાવેતર કરવાનું હોય તો બીજા જે દૂર અલગ લાગતા અલગ જાતિના છોડ કઈ રીતે દૂર કરવા, કઈ રીતે રોગિંગ કરવું એની માહિતી આપી. જોડાયેલા રહેજો એગ્રી સાયન્સ સાથે, ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જય કિસાન.